નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 4 અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનોમાં બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને હું આવ્યો છું. આ ટોપિકનું નામ છે સામુચ્ચયિક કે વિધાન એટલે શું, તેનું ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, રૂપ અને સતતા મૂલ્યના નિયમો સતતા કોષ્ટક દ્વારા સમજાવો. મિત્રો, હું સામુચ્ચયિક વિધાનને સમજાવું એ પહેલાં, જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં બેલ આઇકોન આપેલું છે, જેને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને નિયમિત મળતા રહે. મિત્રો, મારી તમને બધાને એક ખાસ વિનંતી કે મારા વિડીયોને અંત સુધી જોવાનું રાખો. વિડીયોના અંતમાં હું તમને કેટલીક ટિપ્સ અને ટેકનિક પણ આપું છું. તો મિત્રો, શરૂ કરીએ સામુચ્ચયિક વિધાન એટલે શું. તો જુઓ મિત્રો, મેં તમને અગાઉ પ્રીવિયસ વિડીયોમાં સમજાવ્યું કે આપણા પ્રકરણનું નામ જ અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો છે. મિત્રો, સંયુક્ત વિધાનના પ્રકારો પડે છે. સંયુક્ત વિધાનમાં પણ સતતા ફલનલક્ષી સંયુક્ત વિધાન હોય છે. તો મિત્રો, સતતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કોને કહેવાય કે જે સંયુક્ત વિધાનનું સતતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા વિધાન કે વિધાનોના સતતા મૂલ્યને આધારે નક્કી થાય છે તે સંયુક્ત વિધાનને સતતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવાય છે. મિત્રો, સતતા ફલનલક્ષી સંયુક્ત વિધાનો કેટલા છે ને કયા કયા? સતતા ફલનલક્ષી સંયુક્ત વિધાનો કુલ 5 છે. કયા? નંબર 1 નિષેધ કે નિષેધવાચક વિધાન, નંબર 2 સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન, નંબર 3 વિકલ્પન કે વૈકલ્પિક વિધાન, નંબર 4 શરતી વિધાન અને નંબર 5 દ્વિશરતી વિધાન. એમાંથી આપણે નિષેધ કે નિષેધવાચક વિધાનને જોઈ ગયા. આજે આપણે સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાનને જોઈશું. તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે સામુચ્ચયિક વિધાન એટલે શું, સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાનની વ્યાખ્યા જણાવો. તો આપણે સૌથી પહેલાં એની વ્યાખ્યાનો અભ્યાસ કરીશું. જે સંયુક્ત વિધાનમાં બે સાદા વિધાનો અને શબ્દ કે કારકથી જોડાયેલા હોય તે સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન કહે છે. મિત્રો, વ્યાખ્યા બરાબર યાદ રાખજો. સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન કોને કહેવાય? ફરીથી કહું છું કે જે સંયુક્ત વિધાનમાં બે સાદા વિધાનો કયા શબ્દથી જોડાયેલા હોય કે કયા કારકથી જોડાયેલા હોય, તો અને કારકથી, તો તે સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન કહે છે. દાખલા તરીકે જુઓ, અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે. ટીવી આંખને નુકસાન કરે છે અને મોબાઈલ કાનને નુકસાન કરે છે. મિત્રો, આ વિધાન એ સંયુક્ત વિધાન છે, પણ એ સામુચ્ચયિક વિધાન કહેવાય છે. કયું વિધાન કહેવાય છે? સામુચ્ચયિક વિધાન. કેમ? કારણ કે આ સંયુક્ત વિધાનમાં નંબર 1 ટીવી આંખને નુકસાન કરે છે એક સાદું વિધાન, અને બીજું સાદું વિધાન મોબાઈલ કાનને નુકસાન કરે છે બીજું સાદું વિધાન. આ બંને સાદા વિધાનો અને શબ્દથી અને કારકથી જોડાયેલા છે, અને તેથી આ સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન કહેવામાં આવે છે. તો ફરીથી કહું છું કે બે સાદા વિધાનો અને કારકથી જોડાયેલા હોય અને શબ્દથી જોડાયેલા હોય, તો તે સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન કહેવામાં આવે છે. મિત્રો, અને શબ્દના કેટલાક પર્યાયરૂપ શબ્દો પણ છે, અને એ પર્યાયવાચી શબ્દોથી પણ જો બે સાદા વિધાનો જોડાયેલા હોય તો તેને પણ આપણે સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન તરીકે ઓળખીશું. દાખલા તરીકે અનેના પર્યાયરૂપ શબ્દો કયા છે, પર્યાયવાચી શબ્દો કયા છે? પણ, જ્યારે, જો કે, તથા, અલ્પવિરામ, અર્ધવિરામ વગેરે જેવા જે વિરામ ચિહ્નો છે એ અને શબ્દના પર્યાયવાચી કહેવાય છે, અને
તેના વડે પણ જો બે સાદા વિધાનો જોડાયેલા હોય તો આપણે એને સમુચ્ચય કે સમુચ્ચયક વિધાન કહેવાય છે। દાખલા તરીકે જો હું ઉદાહરણ આપું, પણ શબ્દનું ઉદાહરણ આપું, ખાંડ ખાટી છે પણ સ્વાસ્થ્યને નુકસાન કરે છે। તો દાખલા તરીકે ખાંડ મીઠી છે પણ સ્વાસ્થ્યને નુકસાન કરે છે એમ પણ કહી શકાય। તો પણ શબ્દથી બે વિધાનો જોડાયેલા, જ્યારે શબ્દ જુઓ, જ્યારે સોક્રેટિસ ગુરુ છે જ્યારે પ્લેટો તેમનો શિષ્ય છે। તો સોક્રેટિસ ગુરુ છે એક સાદું વિધાન, પ્લેટો તેમનો શિષ્ય છે બીજું સાદું વિધાન, બંને સાદા વિધાનો જ્યારે શબ્દથી જોડાયેલા છે તો પણ એને સમુચ્ચય કે સામુચ્ચયક વિધાન કહેવાય છે। જો કે શબ્દથી પણ બે સાદા વિધાનો જોડાયેલા હોય, દાખલા તરીકે ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી, જો કે ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી। તો જો કે શબ્દથી બે સાદા વિધાનો જોડાયેલા છે, ખ્યાલ આવે છે। તથા શબ્દ, દાખલા તરીકે તથા અમિતાભ બચ્ચન અભિનેતા છે, તથા મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટર છે। તો તથા શબ્દથી અહીંયા બે વિધાનો જોડાયેલા છે। તો અહીંયા પણ, જ્યારે, જો કે, તથા, અલ્પવિરામ, અર્ધવિરામ વગેરે અને શબ્દના પર્યાયવાચી શબ્દો છે અને તેના વડે પણ જો બે સાદા વિધાનો જોડાયેલા હોય તો તેને આપણે સમુચ્ચય કે સામુચ્ચયક વિધાન તરીકે ઓળખીશું। પણ મિત્રો, અત્યારે આપણે પ્રાતિક તર્કશાસ્ત્ર ભણી રહ્યા છીએ અને એટલે વિધાનની તાર્કિક રજૂઆતમાં કોઈ પણ જાતની સંદિગ્ધતા રહેવા ન પામે અને એકદમ ચોકસાઈપૂર્વક અને સ્પષ્ટ રીતે વિધાનના રૂપને ગ્રહણ કરવાનું શક્ય બને એટલા માટે અને કે તેના પર્યાયરૂપ કોઈ પણ શબ્દ માટે પ્રાતિક તર્કશાસ્ત્રમાં પ્રતીક વપરાય છે। કયું પ્રતીક વપરાય છે? જો અહીંયા હું એક પ્રતીક બનાવું છું કે પ્રાતિક તર્કશાસ્ત્રમાં આવું એન્ડ પ્રતીક વપરાય છે। કયું પ્રતીક વપરાય છે? આવું એન્ડ, એટલે કે એને સમુચ્ચય પ્રતીક કહેવામાં આવે છે। શું કહેવાશે? સમુચ્ચય પ્રતીક વપરાય છે। મિત્રો, આ પ્રતીક ખાસ યાદ રાખજો, જો કે અહીંયા આપણને આ પ્રતીકનો ઉપયોગ એન્ડ અને તરીકે થાય છે, આને અનેના વાચક પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા પ્રાતિક તર્કશાસ્ત્રમાં અને કે અનેના પર્યાય રૂપ કોઈ પણ શબ્દ માટે અહીંયા આ અને પ્રતીક વાપરવામાં આવતું હોય છે। તો હવે આપણે આ સમુચ્ચય વિધાનની પ્રાતિક રજૂઆત કઈ રીતે કરવી એને સમજીએ કે સમુચ્ચય કે સામુચ્ચયક વિધાનને પ્રાતિક ભાષામાં રજૂ કરવા હોય તો કઈ રીતે રજૂ કરી શકાય। તો જુઓ મિત્રો, અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે, ટેનિસ વિદેશી રમત છે અને કબડ્ડી ભારતીય રમત છે। આ સમુચ્ચય વિધાન છે, સામુચ્ચયક વિધાન છે। મિત્રો, આ સમુચ્ચય કે સામુચ્ચયક વિધાન કેમ કહેવાય છે? કારણ કે ટેનિસ વિદેશી રમત છે એક સાદું વિધાન, કબડ્ડી ભારતીય રમત છે બીજું સાદું વિધાન, બંને સાદા વિધાનો અને શબ્દથી અને કારકથી જોડાયેલા છે માટે સમુચ્ચય કે સામુચ્ચયક વિધાન કહેવાય છે। હવે મારે આ સમુચ્ચય કે સામુચ્ચયક વિધાનની પ્રાતિક રજૂઆત કરવી હોય, પ્રાતિક ભાષામાં રજૂ કરવો હોય તો આપણે કયા પ્રતીકોનો ઉપયોગ કરીશું? તમને ખ્યાલ છે કે કોઈ પણ વિધાનની પ્રાતિક ભાષામાં રજૂઆત કરવા માટે એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરો, જેને આપણે વિધાન પરક અચલો તરીકે ઓળખીએ છીએ। તો સમુચ્ચય વિધાનમાં આવતા નિશ્ચિત વિધાનો માટે, સાદા વિધાનો માટે આપણે એથી ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકીએ છીએ, એના માટે આપણે એની સંકેતાવલી બનાવીશું। એટલે કે ટેનિસ વિદેશી રમત છે એક સાદું વિધાન, નંબર બે કબડ્ડી ભારતીય રમત છે બીજું સાદું વિધાન, તો આમાં બે સાદા વિધાનો છે, તો એથી ઝેડ સુધીના કોઈ પણ બે કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકાય। તો તમે એની પસંદગી કરશો, દાખલા તરીકે હું અહીંયા ટેનિસ વિદેશી રમત છે બરાબર ટી વિધાન પરક અચલની પસંદગી કરું છું અને કબડ્ડી ભારતીય રમત છે એના માટે હું કે વિધાન પરક અચલ એટલે કે કેપિટલ અક્ષરની પસંદગી કરું છું। તો આ ટેનિસ વિદેશી રમત છે અને કબડ્ડી ભારતીય રમત છે એની પ્રાતિક રજૂઆત શું બને? મિત્રો, જુઓ, ટેનિસ વિદેશી રમત છે બરાબર ટી પ્રતીક મૂક્યું, કબડ્ડી ભારતીય રમત છે બરાબર કે પ્રતીક મૂક્યું, બંને સાદા વિધાનો અનેથી જોડાયેલા છે અને માટે આપણે કયું પ્રતીક મૂકીશું? એન્ડ, સમુચ્ચય।
तो ये रीते अहीं अनिप्रातिक रजूआत कई रीते थाय बराबर ध्यान आपजो अँ अनिप्रातिक रजूआत के रीते बने जो हूँ अँ प्रातिक रजूआत लखू छू दाखला तरीके फरीथी टेनिस विदेशी रमत छे बराबर टी विधान परक अचर अने शब्द माटे समुच्चय आउ प्रतीक मूकीशू तो समुच्चय कबड्डी भारतीय रमत छे बराबर कई कयो प्रतीक पसंद करियो आपणे के तो अहींया पण आपणे के प्रतीक मूकीशू तो एनी प्रातिक रजूआत थाय टी समुच्चय के शू बन्यू टी समुच्चय के तो आ टी समुच्चय के ए टेनिस विदेशी रमत छे अने कबड्डी भारतीय रमत छे एनी प्रातिक रजूआत बने छे समुच्चय विधानी प्रातिक रजूआत करी मित्रों अहींया समझाय छे आ प्रातिक रजूआत जुओ तो एवी ज रीते हवे समुच्चय के सामुच्छायिक विधानो ए विषयनी दृष्टि अलग 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 होई सके छे मित्रों पण समुच्चय के सामुच्छायिक विधानो रूप तो हमेशा एक समान होय छे जो आपणे समुच्चय के सामुच्छायिक विधानना रूपनी रजूआत करवी होय तो आपणे कया प्रतीकोनो उपयोग करीशुं पी क्यू आर एस वगैरे कैपिटल नहीं तेवा नाना अक्षरो जेने आपणे विधान परक परिवर्ती तरीके ओळखवामां आवे छे तो मित्रों समुच्चय विधानमां आवता पहेलू घटक रूप विधान एटले के पहला सादा विधान माटे अनेनी डाबी बाजु होय ए पहेलू घटक रूप विधान कहेवाय छे अने अनेनी जमणी बाजु होय ए बीजू घटक रूप विधान कहेवाय छे तो पहला घटक रूप विधान माटे आपणे पी परिवर्तीनी पसंदगी करिए अने बीजा घटक रूप विधान माटे क्यू परिवर्तीनी पसंदगी करिए तो समुच्चय के सामुच्चायिक विधानना रूपनी रजूआत कई रीते थाय छे अहींया जो रूपनी रजूआत करीशुं आपणे तो एना रूपनी रजूआत करवा माटे शुं करशो दाखला तरीके हूँ अहींया फरीथी कहूँ छूं कि पहला घटक रूप विधान माटे पी परिवर्ती अने बीजा घटक रूप विधान माटे क्यू परिवर्ती नी पसंदगी करिए तो पी समुच्चय क्यू आ समुच्चय विधाननी रूपनी रजूआत छे मित्रों शू थवाशे आ समुच्चय के सामुच्चायिक विधानना रूपनी रजूआत करवामां आवे छे आ टी समुच्चय के ए समुच्चयनी प्रातिक रजूआत छे ज्यारे पी समुच्चय क्यू ए एना रूपनी रजूआत कहेवाशे ख्याल आवे छे तो मित्रों अहींया आ समुच्चय विधान तरीके ओळखीशुं समुच्चयनुं रूप पी समुच्चय क्यू हवे आ समुच्चय तार्किक कारक छे आ समुच्चय तार्किक कारकनुं हवे आपणे तार्किक स्वरूपने समझीशू के समुच्चयनुं तार्किक स्वरूप अहींया खूब ज इम्पोर्टंट छे तो हवे आपणे समुच्चय के नुं तार्किक स्वरूप समझिए तो जो मित्रों हवे आपणे समुच्चयना तार्किक स्वरूपने समझिए समुच्चयना तार्किक स्वरूपनी अंदर मैं अहींया त्रण मुद्दाओनो समावेश करेलो छे कया त्रण मुद्दाओनो समावेश करवानो एक एकमुखी कारक छे के द्विमुखी कारक नंबर बे सत्यता फलनलक्षी कारक छे अने नंबर त्रण सत्यता फलनलक्षी संयुक्त विधान छे मित्रों आ त्रण मुद्दा खास याद राखजो बहु इम्पोर्टंट छे पहेलो मुद्दो जोईए समुच्चय द्विमुखी कारक छे केवो द्विमुखी कारक छे केम एने द्विमुखी कारक कहेवामां आवे छे कारण के तेनुं क्षेत्र तेनी डाबी बाजू अने जमणी बाजुए आवेला विधानोने लागू पड़े छे एटला माटे द्विमुखी कारक कहेवामां आवे छे आपणे द्विमुखी कारकनी डेफिनेशन आपी हती शुं डेफिनेशन आपी हती के जे कारक सादा के संयुक्त एवा कोई पण बे विधानने लागू पड़तुं होय तेने द्विमुखी कारक कहेता हता तो अहींया समुच्चय द्विमुखी कारक छे केम एने द्विमुखी कारक कहेवामां आव्युं कारण के तेनुं क्षेत्र एटले के तेनो विस्तार तेनी डाबी बाजू अने जमणी बाजुए आवेला विधानोने लागू पड़े छे एटले के जुओ दाखला तरीके आ पी समुच्चय क्यू आ पी समुच्चय क्यू मां समुच्चयनी डाबी बाजु पी ने लागू पड़े छे अने समुच्चय एनी जमणी बाजु क्यू ने लागू पड़े छे अने एटला माटे समुच्चय द्विमुखी कारक कहेवामां आवे छे दाखला तरीके बीजी रीते कहेवू होय तो एम पण कही शकाय के पी ए समुच्चयनी डाबी बाजुना क्षेत्रमां आवता विधाननुं स्थान बतावे छे अने क्यू ए समुच्चयनी जमणी बाजुना क्षेत्रमां आवता विधाननुं स्थान बतावे छे अने एटला माटे मित्रो समुच्चयने द्विमुखी कारक कहेवामां आवे छे तो फरीथी कहूं छूं के केम द्विमुखी कारक कहेवामां आवे छे कारण के तेनुं क्षेत्र तेनी डाबी बाजू अने जमणी बाजू आवेला
વિધાનોને લાગુ પડે છે, એટલા માટે દ્વિમુખી કારક કહેવામાં આવે છે. નંબર બે, સમુચ્ચયના તાર્કિક સ્વરૂપની અંદર બીજો મુદ્દો કે સમુચ્ચય કારક એ સત્યતા ફલનલક્ષી કારક છે. કેવું છે? સત્યતા ફલનલક્ષી કારક. કેમ એને સત્યતા ફલનલક્ષી કારક કહેવામાં આવે છે મિત્રો? તો જુઓ, કારણ કે તેના ઉપયોગથી, એટલે કે સમુચ્ચયના ઉપયોગથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે, એટલા માટે સમુચ્ચયને સત્યતા ફલનલક્ષી કારક કહેવાય છે. આપણે સત્યતા ફલનલક્ષી કારકની ડેફિનેશન આપી ત્યારે એમ કહ્યું હતું કે જે કારકના ઉપયોગથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે તે કારકને સત્યતા ફલનલક્ષી કારક કહેવામાં આવે છે. તો સમુચ્ચય કારક ના ઉપયોગથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે, એટલા માટે એ સમુચ્ચયને સત્યતા ફલનલક્ષી કારક કહેવામાં આવે છે. ખેલાયો? નંબર ત્રણ, સમુચ્ચયના તાર્કિક સ્વરૂપમાં ત્રીજો મુદ્દો જોઈએ. સમુચ્ચય સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. મિત્રો, સમુચ્ચયને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કેમ કહેવામાં આવે છે? કારણ? તો કારણ કે સમુચ્ચયનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્ય પર અવલંબે છે. એટલે કે દાખલા તરીકે જો આ પી સમુચ્ચય ક્યુ વિધાન છે. હવે આ પી સમુચ્ચય ક્યુ વિધાન સત્ય છે કે અસત્ય? એનું સત્યતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા ઘટકરૂપ વિધાન, ઘટકરૂપ વિધાન એટલે કે પી, ડાબી બાજુ પી વિધાન અને જમણી બાજુ ક્યુ, પી અને ક્યુના સત્યતા મૂલ્ય પર અવલંબે છે, એટલા માટે સમુચ્ચય એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની ડેફિનેશન આપી એ વખતે મેં તમને કહેલું કે જે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્ય પર અવલંબે છે તેને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવાય છે. તો અહીંયા સમુચ્ચય એ પણ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. કારણ કે સમુચ્ચયનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્ય પર અવલંબે છે. તો સમજાયું મિત્રો? મેં તમને અહીંયા સમુચ્ચયનું તાર્કિક સ્વરૂપ સમજાવ્યું. સમુચ્ચય દ્વિમુખી કારક છે, સમુચ્ચય સત્યતા ફલનલક્ષી કારક છે, સમુચ્ચય સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. તો આપણે એ વાત સમજ્યા કે સમુચ્ચયનું સત્યતા મૂલ્ય સેના પર અવલંબે છે? એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્ય ઉપર. દાખલા તરીકે આ પી સમુચ્ચય ક્યુનું સત્યતા મૂલ્ય પી અને ક્યુના સત્યતા મૂલ્ય પર અવલંબે છે. પણ આપણે ખબર નથી કે આ પી સત્ય છે કે અસત્ય, ક્યુ સત્ય છે કે અસત્ય. અને એટલે જો પી સમુચ્ચય ક્યુ એટલે કે સમુચ્ચયનું સત્યતા મૂલ્ય નક્કી કરવો હોય તો આપણે પી અને ક્યુના સત્યતા મૂલ્યનો એક સાથે વિચાર કરવો પડે. જો મિત્રો, પી અને ક્યુના સત્યતા મૂલ્યનો આપણે એક સાથે વિચાર કરીએ છીએ તો એના સત્યતા મૂલ્યની આપણને ચાર શક્યતાઓ મળે છે. કેટલી? ચાર શક્યતાઓ મળે છે. અહીંયા સમુચ્ચયના સત્તા મૂલ્યની કેટલી શક્યતાઓ મળી? ચાર. કઈ ચાર શક્યતાઓ મળી છે? જુઓ, પહેલી, પી સત્ય હોય અને ક્યુ સત્ય હોય, પહેલી શક્યતા. એટલે કે બંને વિધાનો સત્ય હોઈ શકે છે. નંબર બે, પી સત્ય અને ક્યુ અસત્ય પણ હોઈ શકે છે. નંબર ત્રણ, ત્રીજી શક્યતા, પી અસત્ય અને ક્યુ સત્ય પણ હોઈ શકે છે. અને નંબર ચાર, ચોથી શક્યતા, પી અસત્ય અને ક્યુ અસત્ય પણ હોઈ શકે છે, એટલે કે બંને વિધાનો અસત્ય પણ હોઈ શકે છે. તો મિત્રો, પી અને ક્યુના સત્યતા મૂલ્યનો આપણે એક સાથે વિચાર કરીએ છીએ તો સમુચ્ચયના સત્યતા મૂલ્યની કુલ ચાર શક્યતાઓ મળે છે. અહીંયા કઈ ચાર શક્યતાઓ કહી? પી સત્ય ક્યુ સત્ય, પી સત્ય ક્યુ અસત્ય, પી અસત્ય ક્યુ સત્ય, પી અસત્ય અને ક્યુ અસત્ય, એવી ચાર શક્યતાઓ મળે છે. પણ મિત્રો, આ ચાર શક્યતાઓમાંથી સમુચ્ચય ક્યારે સત્ય બને છે, ક્યારે અસત્ય બને છે એ અંગે તર્કશાસ્ત્રીઓએ સત્યતા મૂલ્યનો નિયમ બનાવ્યો, જેને સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ કહેવામાં આવે છે. તો સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ નિયમ બરાબર યાદ રાખજો. શું કહે છે? કે જો બંને સમુચ્ચિતો, સમુચ્ચિતો એટલે વિધાનો, સમુચ્ચયની અંદર સમાવેશ પામતા જે ઘટકરૂપ વિધાનો હોય એને સમુચ્ચિતો કહીશું. તો જો બંને સમુચ્ચિતો વિધાનો સત્ય હોય, કેવા હોય? સત્ય હોય, તો અને તો જ
समुच्चय सत्य बने छे, नहीं तो असत्य बने छे। फरीथी कहू छू के जो बन्ने विधानों सत्य होय तो अने तो ज समुच्चय सत्य बने छे, नहीं तो असत्य बने छे। एटले के कोई पण एक विधान असत्य होय तो पण समुच्चय विधान असत्य बने छे। याद राखजो मित्रों, तो अहीं समुच्चयनो सत्यता मूल्यनो नियम जोया पछी आपणे समुच्चयनो सत्यता कोष्टक रचीशुं। मित्रों, आ समुच्चयनो सत्यता कोष्टक खास महत्वनो छे, खूब ज इम्पोर्टंट छे। तो समुच्चयनो सत्यता कोष्टक कई रीते रचवानो, आ प्रश्नों छे तमने 12मा धोरण माटे पण खूब ज उपयोगी बनी सके छे, अने एटले तमारे आ प्रश्नोने खूब सारी रीते तैयार करवा पड़शे। समुच्चयनो सत्यता कोष्टक रचो एवो प्रश्न बोर्डनी परीक्षामां पण पूछायेलो छे। तो जुओ, समुच्चय एटले क्यूँ? समुच्चय एटले पी समुच्चय क्यू। पी समुच्चयनो अर्थ शुं करवानो आपणे? हवे पी समुच्चय क्यू, आ पी समुच्चय क्यू विधान तरीके। हवे आ समुच्चय विधान छे, कारण के कोई पण समुच्चय विधान आ रूपमां ज रजू थतुं होय, पी समुच्चय क्यू ना रूपमां ज रजू थतुं होय। हवे पी समुच्चय क्यू क्यारे सत्य बने, क्यारे असत्य बने, એનું સત્યતા મૂલ્ય નક્કી કરવું હોય તો હમણાં જ મેં તમને કહ્યું કે એનું સત્યતા મૂલ્યના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થતું હોય છે। એના ઘટકરૂપ વિધાનો કયા? પી અને ક્યુ। તો દાખલા તરીકે અહીંયા હું આ પી સમુચ્ચય ક્યુ, અહીંયા પી સમુચ્ચય ક્યુ, હવે એની અંદર ઘટકરૂપ વિધાન એટલે કે સાદા વિધાનો, તો પહેલું સાદું વિધાન ઘટકરૂપ વિધાન પી છે, તો અહીંયા સ્તંભમાં લખીશું પી। બીજો સ્તંભ ક્યુ છે, તો ક્યુ સાદું વિધાન છે, તો ક્યુનો સ્તંભ બનાવીશું। અને ત્રીજો પી સમુચ્ચય ક્યુ, અહીંયા પી સમુચ્ચય ક્યુનો સ્તંભ બનાવીશું। તો અહીંયા પી ક્યુ પી સમુચ્ચય ક્યુ। હવે પી અને ક્યુના સત્યતા મૂલ્યનો આપણે હમણાં જ એક સાથે વિચાર કર્યો તો આપણને ચાર શક્યતાઓ મળી। અહીંયા જો કઈ ચાર શક્યતાઓ મળી? પી સત્ય ક્યુ સત્ય, પી સત્ય ક્યુ અસત્ય, પી અસત્ય ક્યુ સત્ય, પી અસત્ય ક્યુ પણ અસત્ય। તો આ ચાર શક્યતાઓ મળે છે, એ ચાર શક્યતાઓને અહીંયા આપણે લાગુ પાડીશું। સત્ય માટે ટી પ્રતીક મૂકીશું અને અસત્ય માટે એફ પ્રતીક મૂકીએ। તો પહેલા પહેલી શક્યતા જુઓ, પહેલી શક્યતા પી સત્ય ક્યુ સત્ય, તો પી સત્ય ક્યુ સત્ય। બીજી શક્યતા પી સત્ય ક્યુ અસત્ય, તો પી સત્ય ક્યુ અસત્ય બીજી શક્યતા। ત્રીજી શક્યતા પી અસત્ય ક્યુ સત્ય, તો પી અસત્ય ક્યુ સત્ય। ચોથી શક્યતા પી અસત્ય ક્યુ અસત્ય, તો બંને વિધાનો અસત્ય, પી અસત્ય ક્યુ અસત્ય। તો આ મુજબ બનશે, જો ચાર શક્યતાઓ છે। તો આ ચાર શક્યતાઓમાંથી આ પી સમુચ્ચય ક્યુ કઈ શક્યતામાં સત્ય બને છે અને કઈ શક્યતામાં અસત્ય બને છે, તો એ શેના આધારે નક્કી કરશો? સત્યતા મૂલ્યના નિયમને આધારે। હમણાં જ આપણે સત્યતા મૂલ્યનો નિયમ જોયો, શું નિયમ જોયો? કે બંને વિધાનો સત્ય હોય તો અને તો જ સમુચ્ચય સત્ય બને છે। હવે બંને વિધાનો સત્ય હોય એનો મતલબ કે પી અને ક્યુ સત્ય હોય તો અને તો જ પી સમુચ્ચય ક્યુ વિધાન સત્ય બને છે। હવે એવી ચારમાંથી કઈ શક્યતા છે કે જે બંને વિધાનો સત્ય હોય? પહેલી શક્યતા જુઓ, પી સત્ય છે ક્યુ સત્ય છે, તો પહેલી શક્યતામાં પી સમુચ્ચય ક્યુ વિધાન સત્ય બને છે, બાકીની બધી શક્યતામાં અસત્ય, નહીં તો અસત્ય, મતલબ કે કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો પણ સમુચ્ચય વિધાન અસત્ય બને છે। મિત્રો, આ ખાસ યાદ રાખજો। તો અહીંયા આને કહેવાય સમુચ્ચયનો સત્યતા કોષ્ટક, અને ટૂંકમાં યાદ રાખવું હોય તો શું યાદ રાખશો? ટૂંકમાં યાદ રાખવું હોય તો તમે એમ કહી શકો કે ટીટી હોય તો ટી, ટીટી હોય તો ટી, નહીં તો એફ, એવી રીતે પણ યાદ રાખી શકો છો। તો જુઓ, ટીટી હોય તો ટી, નહીં તો એફ, તો બાકીના બધામાં એફ આવે છે, તો આને કહેવાય સમુચ્ચયનો સત્યતા કોષ્ટક। તો મિત્રો, મેં તમને અહીંયા સમુચ્ચય કે સામુચ્ચાયિક વિધાન એટલે શું એનું વ્યાખ્યા, એના પર્યાયરૂપ શબ્દો, સમુચ્ચય વિધાનની પ્રાતિક રજૂઆત, સમુચ્ચય વિધાનના રૂપની રજૂઆત, સમુચ્ચયનું તાર્કિક સ્વરૂપ, એમાં પણ દ્વિમુખી કારક છે, એ સત્યતા ફલનલક્ષી કારક છે, એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે, એના સત્યતા મૂલ્યની શક્યતાઓને જોઈ, ચાર શક્યતાઓ જોઈ,
સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ જોયો અને સમુચ્ચયનો સત્યતા કોષ્ટક જોયો. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હશે, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને હજુ સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો. તો મિત્રો તમે મારો વિડીયો અંત સુધી નિહાળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે નેક્સ્ટ વિડીયો લઈને આવું ત્યાં સુધી આપની રજા લઉં છું. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.